વિદ્યાર્થી મિત્રો, હું છું આરિફ શેખ અને સ્વાગત છે તમારું આજના વિડીયોમાં. મિત્રો, આજે આપણે ધોરણ 10 ગણિતમાં પ્રમેય 6.3 એટલે કે ખૂબ 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 એટલે કે ખૂણો 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 શરતને આપણે સાબિત કરીશું. મિત્રો, આ શરત એટલે કે આ પ્રમેયનું વિધાન આ પ્રમાણે છે. જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં હોય અને તેથી તે બે ત્રિકોણો સમરૂપ છે. મિત્રો, આપણે વિધાન ઉપરથી જ આકૃતિ, પક્ષ, સાધ્ય તેમજ સાબિતી લખીશું. સૌપ્રથમ વિધાન વાંચતા જઈએ અને એ પ્રમાણે આપણે આકૃતિ દોરતા જઈએ. જો બે ત્રિકોણોમાં, મિત્રો અહીંયા મારે બે ત્રિકોણ દોરવાના છે, બે ત્રિકોણ એવા દોરવાના છે કે એ બંને ત્રિકોણમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય, એટલે કે જે ખૂણાઓ જે હશે કેવા હશે, એકરૂપ હશે, એવા મારે બે ત્રિકોણ દોરવાના છે. તો જુઓ, સૌપ્રથમ હું અહીંયા ત્રિકોણ દોરીશ એ બી સી. અહીંયા મેં એક ત્રિકોણ દોર્યો એ બી સી. હું બીજું ત્રિકોણ દોરીશ ડીઈ એફ, એવો ત્રિકોણ દોરીશ કે જેથી કરીને એ અને ડી સરખો થશે, ડી અને ઈ સરખો થશે, સી અને એફ સરખો થશે. તો જુઓ મિત્રો, અહીંયા હું એક બીજો ત્રિકોણ દોરી દઉં, જે હું નામ આપી દઈશ હું ડી ઈ અને એફ. તો અહીંયા મેં બે ત્રિકોણ દોર્યા, તો આ બંને ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે, એટલે કે એ અને ડી સરખો છે, બી અને ઈ સરખો છે, સી અને એફ સરખો છે. આપણે જાણીએ છીએ કે વિધાનની અંદર જો અને તોની વચ્ચે શું હોય, પક્ષ હોય. તો જો બે ત્રિકોણોમાં અનુરૂપ ખૂણાઓ સમાન હોય તો આના આધારે આપણે પક્ષ લખી નાખીશું. અહીંયા લખીશું પક્ષની અંદર ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં આ જે ખૂણાઓ જે છે એ સરખા છે, એટલે કે એકરૂપ છે, એ આપણે લખીએ. તો ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીઈએફમાં, એટલે એ અને ડી સરખો છે, લખીશું ખૂણો એ એકરૂપ ખૂણો ડી. એવી રીતે બી અને ઈ સરખો છે, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ. એવી જ રીતે ખૂણો સી અને ખૂણો એફ સરખો છે, ખૂણો સી એકરૂપ ખૂણો એફ. તો આ રીતે આપણે એનું પક્ષ લખ્યું. ત્યારબાદ આપણે લખીશું સાધ્ય. તો તેમની અનુરૂપ બાજુઓનો ગુણોત્તર સમાન અથવા સમપ્રમાણમાં હોય. મિત્રો, અહીંયા શબ્દ છે અનુરૂપ બાજુઓ. તો અનુરૂપ બાજુઓ કઈ કઈ થશે? એ બી ને અનુરૂપ થશે ડીઈ, બી સી ને અનુરૂપ થશે ઈ એફ, એ સી ને અનુરૂપ થશે ડી એફ. એમનો ગુણોત્તર સમાન છે, એટલે કે સમપ્રમાણમાં છે. તો આના આધારે આપણે સાથે લખીશું અહીંયા એ બી ના છેદમાં ડીઈ. આ અનુરૂપ બાજુ સમપ્રમાણમાં કહેવાય. એ બી ને અનુરૂપ બાજુ છે ડીઈ, એટલે એ બી ના છેદમાં ડીઈ. તેવી રીતે બીસી ને અનુરૂપ બાજુ છે ઈએફ. ત્યાં લખીશું આપણે બીસી ના છેદમાં ઈએફ, અને એસી ને અનુરૂપ બાજુ છે ડીએફ, લખીશું એસી ના છેદમાં ડીએફ હોય. અને તેથી તે બે ત્રિકોણ સમરૂપ છે. બીજું સાધ્ય આપણે સાબિત કરવાનું છે. આ બંને ત્રિકોણ જે છે એવા સાબિત કરવાના છે, સમરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. તેથી આપણે લખીશું, અને આ બે ત્રિકોણ જે છે, ત્રિકોણ એબીસી સમરૂપ ત્રિકોણ ડીઈએફ, તો આ બે ત્રિકોણ જે છે એ સમરૂપ છે. મિત્રો, આ જે નિશાની જે છે સમરૂપની નિશાની છે. તો આ રીતે આપણે એનું સાધ્ય લખ્યું. હવે આપણે આ પ્રમેયની સાબિતી જોઈશું. તો આ પ્રમેયને સાબિત કરવા માટે હું શું કરીશ, આ ડીઈ બાજુ ઉપર હું એક બિંદુ પી લઈશ, બિંદુ પી એવું લઈશ કે જેથી કરીને એબી ને ડીપી સરખા થાય. જો મિત્રો, આ ડીઈ બાજુ છે એની ઉપર અહીંયા હું બિંદુ પી લઈ લઉં, મેં બિંદુ પી એવું લીધું કે જેથી કરીને આ એબી અને ડીપી બાજુ કેવી થાય, સરખી થાય. તેવી જ રીતે હું ડીએફ બાજુ ઉપર ક્યુ બિંદુ એવું લઈશ કે જેથી કરીને આ એસી અને ડીક્યુ સરખી થશે. તો અહીંયા હું લઈ લઉં બિંદુ ક્યુ, બિંદુ ક્યુ એવું લીધું કે જેથી કરીને આ એસી અને ડીક્યુ જે છે એ સમાન થશે. તો અહીંયા આપણે આના આધારે લખીશું કે ધારો કે ડીઈ પર
પી બિંદુ એવું લો કે જેથી એબી બરાબર ડીપી થાય, એબી બરાબર ડીપી થાય. તેવી જ રીતે આપણે ડી એફ પર ક્યુ બિંદુ એવું લો કે જેથી એસી બરાબર ડી ક્યુ થાય, એસી બરાબર ડી ક્યુ થાય. હવે હું પી ક્યુ ને જોઈન કરીશ, પી ક્યુ દોરો. તો મિત્રો અહીંયા તમે જોઈ શકો છો પી ક્યુ દોરવાથી અહીંયા એક ત્રિકોણ બની ગયો ડી પી ક્યુ, અને બીજું અહીંયા ત્રિકોણ આપણને આપ્યો છે એ બી સી. તો આ બંને ત્રિકોણમાં તમે જોઈ શકો છો શું સરખું છે, શું એકરૂપ છે. તો રેખાખંડ એ બી અને ડીપી સરખા છે, ખૂણો એ અને ખૂણો ડી સરખો છે, એસી અને ડી ક્યુ સરખા છે. એટલે કે બાજુ ખૂણો બાજુ, બાજુ ખૂણો બાજુ, સરળતાના આધારે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ એકરૂપ ત્રિકોણ છે. એટલે કે એબીસી અને ડીપી ક્યુ બંને ત્રિકોણ એકરૂપ થશે. તો એના આધારે આપણે અહીંયા લખીશું ત્રિકોણ એબીસી અને ત્રિકોણ ડીપી ક્યુમાં. જુઓ મિત્રો શું સરખું છે, એબી અને ડીપી ખૂણો એ એકરૂપ ખૂણો ડી, અને એસી અને ડી ક્યુ સરખા છે, એસી બરાબર ડી ક્યુ. એટલે કે બાજુ ખૂણો બાજુ ને આધારે આપણે કહી શકીએ કે બંને ત્રિકોણ જે છે એ એકરૂપ ત્રિકોણ છે. એ માટે લખીશું આપણે ત્રિકોણ એબીસી એકરૂપ ત્રિકોણ ડી પી ક્યુ. શેના આધારે, બાખુબા, બાજુ ખૂણો બાજુ સરહદના આધારે આપણે કહી શકીએ. મિત્રો આ બંને ત્રિકોણ એકરૂપ થયા તો સિમ્પ્લિસિટીના આધારે એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના આધારે આપણે કહી શકીશું જે બાકીના જે અંગો વધ્યા એ પણ કેવા થશે, સરખા થશે. એટલે કે આ ખૂણો બી અને ખૂણો પી સરખો થશે, ખૂણો સી અને ખૂણો ક્યુ પણ સરખો થશે. એટલે માટે અહીંયા આપણે લખીશું ખૂણો બી એકરૂપ ખૂણો પી અને ખૂણો સી એકરૂપ ખૂણો ક્યુ, આવું આપણે લખી શકીએ. શેના આધારે, સીપી સીટી, એટલે કે એકરૂપ ત્રિકોણના અનુરૂપ અંગોના આધારે આપણે એવું લખી શકીએ. પરંતુ મિત્રો અહીંયા આપણે પક્ષમાં કીધું છે કે બી અને ઈ સરખો છે, સી અને એફ સરખો છે. અહીંયા આપણે લખીએ પરંતુ બી એકરૂપ ઈ છે અને સી એકરૂપ એફ છે, સી એકરૂપ એફ છે, પક્ષમાં આપણે આ લખ્યું છે. તો અહીંયા બી અને પી સરખો છે, બી અને ઈ સરખો છે, એટલે આપણે કહી શકીશું કે પી અને ઈ કેવો થાય, સરખો થાય. એટલે માટે લખીશું ખૂણો પી એકરૂપ ખૂણો ઈ. તેવી જ રીતે સી અને ક્યુ સરખો છે, સી અને એફ સરખો છે, તો ક્યુ અને એફ કેવો થશે, સરખો થશે. એટલે માટે લખીશું આપણે ખૂણો ક્યુ એકરૂપ ખૂણો એફ, આપણે આવું લખી શકીએ. તેનો મતલબ એવો થયો મિત્રો કે આ જે ખૂણો પી જે છે એ અને ખૂણો ઈ સરખો થાય છે, તેવી જ રીતે આ ખૂણો ક્યુ અને ખૂણો એફ સરખા થાય છે. તો આ જે બે ખૂણા સરખા થયા મિત્રો, આમ આપણે જોઈએ તો આ બંને જે છે અનુકોણ છે. કઈ રીતે, તો રેખા પી ક્યુ અને ઈ એફ આ બે સમાંતર રેખાઓ થઈ અને ડી ઈ એની છેદિકા થઈ, તો આ પી અને ઈ જે છે એ અનુકોણ થશે, અનુકોણ બને છે. એટલા માટે આપણે કહી શકીએ કે આ રેખા પી ક્યુ અને ઈ એફ જે છે એ સમાંતર રેખા છે. એ માટે અહીંયા આપણે લખીશું પી ક્યુ સમાંતર ઈ એફ, શેના આધારે લખીશું આપણે, અનુકોણ, અનુકોણના આધારે આપણે એવું લખી શકીએ. અહીંયા આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ કે પી ક્યુ અને ઈ એફ સમાંતર છે અને બિંદુ પી જે છે એ ડીઈ નું ડીપી અને પીઈ એમ બે રેખાખંડો બનાવે છે. તેવી જ રીતે ક્યુ જે છે એ ડીએફ ના પણ બે રેખાખંડો બનાવે છે, ડી ક્યુ અને ક્યુ એફ. એટલે થેલિસના પ્રમેયના આધારે, એટલે કે પ્રમેય 6.1 ના આધારે આપણે કહી શકીએ કે આ જે રેખાખંડો જે બને છે ક્યાં બને છે, સમાન ગુણોત્તરમાં બને છે. એટલા માટે અહીંયા આપણે લખી નાખીએ અંગાઈ કે ડીપી ના છેદમાં પીઈ બરાબર ડી ક્યુ ના છેદમાં ક્યુ એફ, ડીપી ના છેદમાં પીઈ બરાબર ડી ક્યુ ના છેદમાં ક્યુ એફ, આપણે એવું કહી શકીએ. શેના આધારે, પ્રમેય
6.1 ના આધારે આપણે કહી શકીએ. હવે હું શું કરીશ મિત્રો, આનું વ્યાસ પ્રમાણ લઈ લઈશ, એટલે પી અંશમાં લખીશ, ડીપી ને છેદમાં લખીશ, તેવી જ રીતે ક્યુએફ ને અંશમાં લખીશ, ડીક્યુ ને છેદમાં લખીશ. તો શું થશે, પીઈ ના છેદમાં ડીપી બરાબર ક્યુએફ ના છેદમાં ડીક્યુ. હવે હું બંને સાઈડ પ્લસ વન ઉમેરીશ, અહીંયા વત્તા એક ઉમેરી દઉં, અહીંયા પણ વત્તા એક ઉમેરી દઉં, તો શું મળશે મને, પીઈ ના છેદમાં ડીપી પ્લસ વન બરાબર QF ના છેદમાં DQ પ્લસ વન. અહીંયા છેદમાં કશું ના હોય તો છેદમાં એક હશે, અહીંયા પણ છેદમાં એક છે. આનો આપણે કરીશું ચોકડી ગુણાકાર, તો શું મળશે આપણને, PE પ્લસ DP છેદમાં DP બરાબર QF પ્લસ DQ ના છેદમાં DQ. આ રીતે આપણે કર્યો ચોકડી ગુણાકાર. હવે તમે મિત્રો આકૃતિમાં તમે ધ્યાનથી તમે જુઓ, પીઈ પ્લસ ડીપી, પીઈ પ્લસ ડીપી શું લખી શકીએ આપણે, આખી સાઈડ લખી રાખીશું ડીઈ, તેવી જ રીતે ક્યુએફ પ્લસ ડીક્યુ, ક્યુએફ પ્લસ ડીક્યુ તો શું મળશે આપણને, ડીએફ મળશે. અહીંયા હું લખી નાખું માટે કરીને, ડીઈ ના છેદમાં ડીપી બરાબર ડીએફ ના છેદમાં ડીક્યુ, હું આ રીતે એને લખી નાખીશ. હવે મિત્રો આપણે આને વ્યાસ પ્રમાણ લઈએ, એટલે ડીપી ઉપર લઈ જઈએ, ડી નીચે લખીએ, ડીક્યુ ને અંશમાં લખીશું, ડીએફ ને નીચે લખીશું, શું મળશે આપણને, ડીપી ના છેદમાં ડીઈ બરાબર ડીક્યુ ના છેદમાં ડીએફ આપણને મળશે. પરંતુ આકૃતિમાં તમે અહીંયા જોઈ શકો છો મિત્રો કે ડીપી બરાબર એબી છે અને ડીક્યુ બરાબર એસી છે. અહીંયા આપણે આગળ લખ્યું છે એ રીતે કે એબી બરાબર ડીપી અને એસી બરાબર ડીક્યુ થાય છે. એટલા માટે આકૃતિમાં જોઈને હું લખી નાખીશ ડીપીની જગ્યાએ એબી, તો શું મળશે મને, એબીના છેદમાં ડીઈ બરાબર ડીક્યુ એટલે શું, એસી, તો એસીના છેદમાં ડીએફ મને મળશે. મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આપણું જે સાધ્ય હતું એબીના છેદમાં ડીઈ બરાબર એસીના છેદમાં ડીએફ આપણે સાબિત કર્યું. તેવી જ રીતે મિત્રો આપણે એબીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં ઈએફ આપણે સાબિત કરી શકીએ. માટે લખીશું અહીંયા આપણે, તેવી જ રીતે એબીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં ઈએફ સાબિત કરી શકાય. તેનો મતલબ એવો થયો કે આ બંને સરખી હોય તો આ બંને પણ સરખી થાય, એટલે કે ત્રણે ત્રણ બાજુ કી થશે, સરખી થશે. એ માટે એબીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં ઈએફ બરાબર એસીના છેદમાં ડીએફ થશે. મિત્રો આ રીતે આપણે સાધ્ય જે હતું એ આપણે સાબિત કર્યું. હવે આપણે આ બંને ત્રિકોણ જે છે એ સમરૂપ ત્રિકોણ છે એવું આપણે સાબિત કરવાનું છે. તો અહીંયા તમે ધ્યાનથી તમે જુઓ, આ બંને ત્રિકોણની અંદર આ બે જે ત્રિકોણ જે છે એબીસી અને બીજું ત્રિકોણ છે ડીઈએફ, તો આ બંને ત્રિકોણમાં અહીંયા તમે જોઈ શકો છો એ અને ડી સરખો છે, બી અને ઈ સરખો છે, તેવી જ રીતે સી અને એફ સરખા થાય છે. એ માટે લખીશું આપણે, ખૂણો એ એકરૂપ ખૂણો ડી, ખૂણો બી એકરૂપ ખૂણો ઈ, અને ખૂણો સી એકરૂપ ખૂણો એફ. એનો મતલબ એવો થયો આ બે ત્રિકોણના અનુરૂપ ખૂણા કેવા થયા, એકરૂપ થયા. અને અહીંયા આપણે આગળ સાબિત કર્યું છે કે બાજુઓના માપ જે છે એ સમપ્રમાણમાં છે, એટલા માટે આપણે લખીશું એબીના છેદમાં ડીઈ બરાબર બીસીના છેદમાં ઈએફ બરાબર એસીના છેદમાં ડીએફ. એનો મતલબ એવો થયો કે આ બે ત્રિકોણની અંદર અનુરૂપ ખૂણાઓ એકરૂપ છે અને અનુરૂપ બાજુના માપ સમપ્રમાણમાં છે. તો આપણે એવું કહી શકીએ કે બંને ત્રિકોણ જે છે સમરૂપ ત્રિકોણ છે. માટે એબીસી સમરૂપ ડીઈએફ, આ રીતે આ પ્રમાણે આપણે સાબિત કરી શકીએ. જો આ વિડીયો તમને ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકોનને પણ દબાવો જેથી મારા વિડીયો તમને મળતા રહે.